નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર બીજો પ્રકાર ઓક્સિડેશન વિશે છે આપણે વાત કરીશું તો ઓક્સિડેશન કોને કહેવાય તો કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે છે એ આપણે ઓળખીશું તો આવી જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે એ સમજવા માટે આપણે એક પ્રયોગ જોઈએ તો કે કોઈ એક કસનળીની અંદર ઇથેનોલ સીએચ થ્રી સીએચ ટુ એચ લેવામાં આવે છે ઇથેનોલ છે ખૂબ જ્વલનશીલ પદાર્થ છે એટલે તેને ઉષ્માથી ખૂબ જ છે દૂર રાખવામાં આવે છે હવે એને આપણે જળ ઉષ્મકની અંદર છે આપણે હુંફાળું છે ગરમ કરશું ડાયરેક્ટ બર્નર ઉપર છે ગરમ કરવામાં આવતો નથી જળ ઉષ્મકની અંદર થોડુંક આપણે હુંફાળું ગરમ કરશું થઈ ગયા પછી એમાં આપણે પાંચ ટકા સાંદ્રતા ધરાવતું કેમેનો ફોર પોટેશિયમ પરમેગેનેટનું દ્રાવણ એ આપણે ધીમે ધીમે ટીપે ટીપે ઉમેરશું તો ઇથેનોલની અંદર ધીમે ધીમે તમે કેમેનો ફોર તમે ઉમેરો છો ટીપે ટીપે

કે જે ઓએચમાંથી માંથી સી ડબલ ઓએચ કાર્બોક્સિલિકેસિડમાં રૂપાંતર થતું જોવા મળશે પ્રક્રિયા જોઈએ સીએચ થ્રી સીએચ ટુ હવે એમાં તમે આલ્કલાઇન કેમેનો ફોર છે ઉમેરો છો પાંચ ટકા સાંદ્રતાવાળું આલ્કલાઇન મતલબ કે તેમાં થોડોક બેઝિક પદાર્થ પણ ઉમેરેલો હોય છે એટલે એના માટે આલ્કલાઇન શબ્દ છે વપરાય છે તો આલ્કલાઇન કેમેનો ફોર આલ્કલાઇન કેમેનો ફોર તમે ઉમેરશો એટલે કેમેનો ફોર શું કરશે તો કે ઇથેનોલમાં જે છેલ્લે સીએચ ટુ ઓએચ રહેલું છે એમાંથી હાઇડ્રોજનને દૂર કરીને એની જગ્યાએ ઓક્સિજન ઉમેરશે એટલે આપણને સૂત્ર મળશે નીપત સ્વરૂપે એચ થ્રી સી ડબલ ઓ એચ સી એચ થ્રી સી ડબલ ઓ એચ છે આપણને નિપજ સ્વરૂપે મળશે જેને આપણે એસિટિક એસિડ અથવા ઇથેનોઈક એસિડ તરીકે છે આપણે ઓળખીએ છીએ તો અહીંયા પ્રક્રિયામાં શું થયું હાઇડ્રોજન દૂર થયું અને ઓક્સિજન ઉમેરાણો તો આ પ્રક્રિયા કઈ કહેવાશે ઓક્સિડેશનની પ્રક્રિયા ઓક્સિડેશન કોનું થયું તો કે ઇથેનોલનું જેમાંથી આપણને એસિટિક એસિડ છે આપણને મળે છે હવે કોના કારણે થયું તો કે કેમેનો ફોરના કારણે તો કેમેનોફોર છે એ ઓક્સિજન ઉમેરે છે ઇથેનોલની અંદર એટલે કેમેનોફોરને ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે હવે ક્યારેક રાસાયણિક પ્રક્રિયાની અંદર કેમેનોફોરની જગ્યાએ એસિડિક કેટુસીઆર ટુ ઓસ સેવનનો પણ ઉપયોગ કરવામાં આવે એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટનો પણ ઉપયોગ કરવામાં આવે જેનો રંગ હોય છે કેસરી બેમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકાય કેમેનોફોરનો પણ ઉપયોગ કરી શકાય અથવા કેટુ સીઆર ટુ ઓસ સેવનનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બેર કસોટી તરીકેથી ઓળખવામાં આવે છે ઓક્સિડેશનની પ્રક્રિયા તો છે જ પણ કેમેનોફોર એટલે કે આલ્કોહોલનામાંથી જે કાર્બોક્સિલિક એસિડ આપણને મળે છે કેમેનો ફોરના કારણે એટલે એના કારણે છે આ પ્રક્રિયાને બેર કસોટી તરીકેથી ઓળખવામાં આવે છે તો બેર કસોટી ઓક્સિડેશનની આપણે પ્રક્રિયા છે આજે આપણે જોઈ હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ કે જે યોક્સિલ પ્રક્રિયા તરીકે ઓળખાય છે યોક્સિલ પ્રક્રિયા મતલબ કે જેમાં દ્વિબંધ કે ત્રિબંધ આવતા હોય એવા સંયોજનો એટલે કે આલ્કીન અને આલ્કાઇન જેને આપણે અસંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખીએ છીએ એમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ જો સંતૃપ્ત સંયોજનોમાં રૂપાંતર થતા હોય એટલે કે જે એકબંધ છે એવા સંયોજનોમાં રૂપાંતર થતા હોય એટલે આલ્કીન કે આલ્કાઈનના સંયોજનો હોય એમાંથી જો આપણને આલ્કેનના સંયોજનો મળે પ્રક્રિયા દરમિયાન તો એ પ્રક્રિયાને આપણે યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખશું બીજું એવી રીતે કહી શકાય કે આલ્કિન અને આલ્કાઇનની અંદર જે પાયબંધ આવેલા હોય આલ્કીનમાં જે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એમાં એક બંધ છે એ હશે પહેલો બંધ અને બીજો બંધ છે એને બંધ તરીકે ઓળખવામાં આવે સિગ્મા બંધ પ્રબળ હોય એટલે રાસની પ્રક્રિયા દરમિયાન જલ્દી તૂટે નહીં જ્યારે પાયબંધ છે નિર્બળ હોય છે એટલે પ્રક્રિયા દરમિયાન સરળતાથી તૂટી શકે છે એ જ રીતે આલ્કાઇનમાં તો આલ્કાઇનની અંદર કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય છે એમાં પહેલો બંધ છે એ પ્રબળ હોય છે બાકીના જે બે બંધ છે એ બે બંધ છે એ થોડાક નિર્બળ હોય છે એટલે એના કારણે છે એ પાઈબંધ છે બંને પાઈબંધ એ તૂટી શકે છે સરળતાથી અને બંને તૂટશે એટલે છેલ્લે આપણને એક બંધવાળા કાર્બનના સંયોજન છે આપણને મળશે જેને આપણે આલ્કેન સંયોજનો તરીકે ઓળખીએ તો યોગશીલ પ્રક્રિયા એટલે શું તો કે પાઈબંધ તૂટવાની પ્રક્રિયા એને આપણે યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખીએ ઉદાહરણ આપણે જોઈએ જેથી સમજી શકીએ આપણે તો કે એક ઉદાહરણ આપણે લઈ ઇથિન સીએચ ટુ ડબલ બોન સીએચ ટુ જેમાં વચ્ચે એક સિગ્મા બંધ હશે અને એક પાઈ બંધ હશે હવે પ્રક્રિયા દરમિયાન એમાં આપણે નિકલ ઉદીપક તરીકે છે આપણે ઉપયોગ કરશું અને હાઇડ્રોજન દ્વારા છે આપણે પ્રક્રિયા કરાવશું તો સીએચ ટુ ડબલ બોન સીએચ ટુ પ્લસ એચ ટુ નિકલ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરશું તો ઉદ્દીપકનું કામ શું તો કે એ પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી પણ પ્રક્રિયાને ઝડપી બનાવવાનું છે એ કામ કરશે એટલે અહીંયા નિકલ છે એ પ્રક્રિયામાં કોઈ અસર નહીં કરે પણ એ પ્રક્રિયાનો દર વધારવાનું કામ કરશે વેગ વધારવાનું કામ કરશે તો સીએચ ટુ ડબલ બોન્ડ જે સીએચ ટુ છે એમાં પાયબંધ તૂટી જશે નીચેનો જે બીજો બંધ છે એ તો બંને કાર્બન પાસે એક એક સંયોજકતા ખાલી પડે જે બંને જગ્યાએ જે હાઇડ્રોજનના બંને પરમાણુ એ દરમિયાન ઉમેરાઈ જશે એટલે આપણને સંયોજન મળશે નીપજમાં સીએચ થ્રી બોન્ડ સીએચ થ્રી જેને આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ તો ઇથેનમાંથી આપણને શું મળ્યું ઇથેન તો આ રીતે આલ્કીનમાંથી આપણને આલ્કેન એટલે કે અસંતૃપ સંયોજનમાંથી સંતૃપ્ત સંયોજન મળે એક ઉદાહરણ જોઈએ સીએચ ત્રીપલ બોન્ડ સીએચ હવે એમાં ઉદ્દીપક તરીકે તમે નિકલ અથવા તો પેલેડિયમ થતું બંને બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો છો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે હવે અહીંયા બે પાયબંધ છે બંને પાઇબંધ તૂટશે એટલે બંને કાર્બનના બબે સંયોજકતા છે ખાલી પડશે એટલે ટોટલ આપણે ચાર હાઇડ્રોજન પ્રમાણ ઉમેરવા પડે એટલે હાઇડ્રોજનના આપણે બે મોલ છે લેશું તો બંને કાર્બન પાસે બબે હાઇડ્રોજન ઉમેરાશે એટલે નિપજ આપણને મળશે સીએ થ્રી બોન્ડ સીએ થ્રી એટલે આલ્કીન હોય કે આલ્કાન હોય હાઇડ્રોજન ઉમેરાશે એટલે રિડક્શનની પ્રક્રિયા થશે એટલે આપણને આલ્કેનના સંયોજનો છે આપણને મળશે તો આ રીતે આપણને આલ્કીન કે આલ્કાઇનમાંથી આલ્કેન છે આપણને મળે છે હવે આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય તો કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે ઉપયોગ થાય છે વનસ્પતિ તેલની અંદર અસંતૃપ્ત ફેટી એસિડના સંયોજનો હોય છે અહીંયા આપણે પહેલું સંયોજન જોયું સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ આલ્કીન તેમાં હાઇડ્રોજનની છે આર આલ્કેલ શૃંખલા છે જોડી દેવામાં આવે તો ખૂબ જ લાંબી શૃંખલા ધરાવતા આપણને આલ્કિનના સંયોજનો મળે અથવા આલ્કાઇનના સંયોજનો મળે કે જેને આવી રીતે રાસાયણિક પ્રક્રિયા દ્વારા અસંતૃપ્ત સંયોજનોની અંદર છે રૂપાંતર કરવામાં આવે છે એટલે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી મેળવવા માટે આ હાઇડ્રોજીનેશનની પ્રક્રિયાનો જે ઉપયોગ કરવામાં આવે હાઇડ્રોજન ઉમેરાય છે એટલે આ પ્રક્રિયા હાઇડ્રોજીનેશન પ્રક્રિયા કહેવાય બીજું કે વનસ્પતિ તેલમાં જે અસંતૃપ્ત જે ફેટી એસિડ છે એના કારણે આપણે છે રસોઈની અંદર છે એના ખાવા માટે છે આપણે ઉપયોગ છે કરીએ છીએ કારણ કે એ જે ફેટી એસિડ છે એ આપણા માટે સ્વાસ્થ્યવર્ધક છે હેલ્થ માટે સારા છે જ્યારે પ્રાણી જે ચરબી હોય એમાંથી જે મળતું તેલ છે એની અંદર સંતૃપ્ત ફેટી એસિડ હોય છે એટલે કે એક બંધવાળા સંયોજનો હોય છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એટલે એના કારણે છે પ્રાણી ચરબી તેલ છે એના કરતાં છે વનસ્પતિ તેલ છે વાપરવું હિતાવહ છે એ આપણા સ્વાસ્થ્ય માટે છે એ લાભદાયી છે તો આપણે આ બીજી પ્રક્રિયા જોઈ યોગશીલ પ્રક્રિયા અને એનો આપણે ઉપયોગ છે જોયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચોથી રાસાયણિક પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા વિશે જે આપણે વાત કરીશું વિસ્થાપન મતલબ સ્થાનની અડલા બદલી એ પ્રોપર વ્યાખ્યા આપવી હોય તેવી આપી શકાય કે કોઈ કાર્બનિક સંયોજનમાં રહેલા કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ તેનું અન્ય કોઈ પરમાણુ કે પરમાણુના સમૂહ વડે જો વિસ્થાપન કરવામાં આવે અથવા એને દૂર કરવામાં આવે તો એ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે છે આપણે ઓળખીશું આપણે એક ઉદાહરણથી સમજીએ તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના સંયોજનો તરીકે આપણે સીએચ ફોર મિથેનને લેવામાં આવે હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના જે સંયોજનો છે એ મોટા ભાગે છે એ બિનપ્રતિક્રિયાત્મક હોય છે સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયા છે ઝડપથી આપતા નથી એટલે આ જે બિનપ્રતિક્રિયાત્મક નિષ્ક્રિય જે તત્વો છે એને સૂર્યપ્રકાશની હાજરીમાંથી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે એટલે સીએચ ફોર જે છે એમાં હેલોજનના પરમાણુ વડે છે તેનું હાઇડ્રોજનનું છે વિસ્થાપન કરવામાં આવે છે તો સીએચ ફોર મિથેન પ્લસ ક્લોરીન વાયુ છે ઉમેરવામાં આવે અને સૂર્યપ્રકાશની હાજરીમાં આ બંને વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો સીએચ ફોરમાંથી હાઇડ્રોજન દૂર થશે અને ક્લોરીન જે સીએલ ટુ છે એમાંથી એક ક્લોરીનનું પરમાણુ દૂર થશે એ બંને જોડાશે એટલે એચ સીએલ આપણને હાઇડ્રોક્લોરિક એસિડ નિપજ સ્વરૂપે છે આપણને મળશે હવે બાકી વધેલું સીએચ થ્રી અને સીએલ એ બંને જોડાશે એટલે આપણને મળશે સીએચ થ્રી સીએલ તો અહીંયા આપણે એમ પણ કહી શકાય કે સીએચ ફોરમાં રહેલો હાઇડ્રોજન અને સીએલ ટુમાં રહેલો ક્લોરીન બે સામે એકબીજાની અદલા બદલી કરે છે એટલે આપણને સીએ થ્રી સીએલ અને એચ સીએલ છે આપણને નિપજ સ્વરૂપે મળે છે સીએ થ્રી સીએલ જેને આપણે ક્લોરોમિથેન તરીકે ઓળખીએ છીએ જે હેલોજનનું એક કાર્બનિક સંયોજન છે તો સીએલ એટલે ક્લોરો સીએ થ્રી એટલે મિથેન એવું આપણે આઈયુપીએસસીનું નામકરણ છે થશે તો મિથેનમાંથી આપણને ક્લોરોમિથેન છે મળે છે તે મળવાનું કારણ શું તો કે વિસ્થાપનની પ્રક્રિયા કે જેમાં કોઈ એક પરમાણુનું બીજા અન્ય કોઈ પરમાણુ વડે આપણે વિસ્થાપન કરીએ છીએ અહીંયા આપણે હાઇડ્રોજનનું ક્લોરીન વડે છે આપણે વિસ્થાપન કર્યું સીએચ ફોર જે સંતૃપ્ત સંયોજનો છે એ બિન પ્રતિક્રિયાત્મક છે નિષ્ક્રિય છે એટલે આ પ્રક્રિયા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાંથી કરવામાં આવે છે તો આ રીતે છે આપણે વિસ્થાપનની પ્રક્રિયા છે એ આપણે સમજી શકીએ